નમસ્કાર મિત્રો, આપ સૌ ગુજરાતી મિત્રોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાતના લોકોનું એક અનોખું રહસ્ય છે. જેમ કે ગુજરાતના લોકોનું કહેવું એવું છે કે કૂવામાં નાખેલો રોટલો જે દિશામાં જાય તેવો વરસાદ પડે. ખાસ કરીને ગુજરાતના લોકોની વાત છે અને ગુજરાતની વાત છે અને ગુજરાતના નાનકડા ગામની અનોખી પરંપરા છે. મિત્રો, આ ગામ જામનગરમાં આવેલું છે અને ત્યાં એવું કહેવામાં આવે છે કે કૂવામાં જે જગ્યાએ રોટલો નાખી અને રોટલો જે દિશામાં વળે તેવો વરસાદ પડે, તેના આધારે વરસાદની આગાહી કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. તો મિત્રો, આગળ શું કહેવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ. ત્યારબાદ કહ્યું છે કે આ વર્ષે ભમરિયા કૂવામાં પધારવામાં આવેલો રોટલો ઉગમણી દિશામાં ગયો, એટલે કે જે બધું સૂર્ય ઉગે છે તે દિશામાં રોટલો ગયો છે, જેના કારણે આ વર્ષ દરમિયાન સારો વરસાદ થશે અને વર્ષ પણ સારો રહેશે તેવું ગ્રામજનોનું કહેવું છે. મિત્રો, જામનગર જિલ્લામાં આવેલા આમરા ગામે છેલ્લા ઘણા વર્ષથી ચાલી આવતી રોટલો પધરાવવાની પરંપરા આજે પણ ચાલુ છે. મિત્રો, એક બાજુ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે તો બીજી બાજુ અમારા ગામના, એટલે કે આમરા ગામના લોકો દર વર્ષે ભમરિયા કૂવામાં રોટલો પધરાવીને વરસાદની આગાહી કરવામાં આવે છે અને વરસાદનો વર્તારો પણ મેળવે છે. મિત્રો, આગળ વાત કરીએ તો આગળ તમે બીજા ફોટામાં જોઈ શકો છો. મિત્રો, આગળ કહ્યું છે કે આમરાના ગ્રામજનોએ જણાવ્યું છે કે અમારા ગામના લોકો આજે પણ જૂની પરંપરાને આગળ વધી રહ્યા છે અને આજનો યુવાન હાથમાં આધુનિક મોબાઈલ લઈ આ પરંપરા જોડતો જોવા મળી રહ્યો છે. તો આ વર્ષે ભમરિયા કૂવામાં નાખેલા રોટલા પરથી અમારા ગામના લોકોએ અનુમાન લગાવ્યું છે કે વરસાદ સારો થશે અને તેવું પણ અનુમાન લગાવ્યું છે કે આગામી ટૂંક જ સમયમાં વરસાદ આવી શકે છે. મિત્રો, આગળ વાત કરીએ. મિત્રો, આગળનો ફોટામાં તમે જોઈ શકો છો, દરેક લોકો કૂવાની પાળ પર ચડીને બેઠા છે અને કહ્યું છે કે આ આખી પરંપરાનો રસપ્રદ ઇતિહાસ છે. જામનગર શહેર નજીક અમારા ગામના લોકો, કોઈ પરિવારને ત્યાં સંતાન સુખ ન હતું ત્યારે ગામ લોકોએ બ્રાહ્મણો પાસે કારણ જાણ્યું હતું. ત્યારે બ્રાહ્મણોએ જણાવ્યું હતું કે વર્ષો પહેલાં એક મહિલાનું કૂવામાં પડવાથી મોત થયું હતું અને આ મહિલાના મોત બાદ દર વર્ષે કૂવામાં રોટલો પધરાવવામાં આવશે તો વરસાદની પણ આગાહી થશે. બસ ત્યારથી આ પરંપરા ચાલુ છે અને એક બાજુ આધુનિક ટેકનોલોજીથી વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મિત્રો, આગળ વાત કરીએ તો બીજી બાજુ જૂની પરંપરા પણ હજુ હયાત જોવા મળી રહી છે. મિત્રો, આગળ છેલ્લી વાત કરી લઈએ તો છેલ્લે જણાવ્યું છે કે મિત્રો, તમે કૂવાના ફોટામાં જોઈ શકો છો અને આગળ એવું પણ કહ્યું છે કે હાલ જ્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન આ વર્ષે વહેલું થયું છે, પરંતુ જામનગર તરફ મેઘરાજાએ હજુ બરાબર મંડાયો નથી. મિત્રો, ત્યારે અમારા ગામના લોકો વરસાદ ક્યારે આવશે અને કેટલા પ્રમાણમાં આવશે તેવો વર્તારો જાણવા ઉત્સુક હોય છે. જોકે તે માટે તેઓ હવામાન વિભાગના વૈજ્ઞાનિક વર્તારા પણ નહીં, પરંતુ પોતાના ગામના વડવાઓને તેમના વર્ષો પહેલાં આપેલી દેશી પદ્ધતિ પર જ વિશ્વાસ કરી રહ્યા છે અને આ પદ્ધતિ છે ભમરિયા કૂવાના રોટલો પધરાવવાની પદ્ધતિ. મિત્રો, ખૂબ જ રોમાંચક અને લોકોને જાણવા જેવી આ પદ્ધતિ છે અને ખાસ મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરજો.